હેલો એવરી સ્વાગત છે મેટલેબ કોડિંગ એન્ડ સિમ્યુલેશનની અંદર હવે આ લેક્ચરની અંદર જોવાનું છે મેટલેબ સિમ્યુલેશન કે પહેલાં લેક્ચરની અંદર કોડિંગ જોઈ ગયા કોડિંગ કેવી રીતના કરવાનું છે કેવી રીતના લખી શકાશે એ ઇન્ટ્રોડક્શન જોઈ ગયા હતા હવે આ લેક્ચરની અંદર મેટલેબ સિમ્યુલેશન જોવાનું છે તો સૌથી પહેલાં સિમ્યુલેશન કે કઈ જગ્યાથી ઓપન કરી શકાય કે ક્યાંથી જઈ શકાય એક તો અહીંથી ન્યૂ પર ક્લિક કરવાનું અને અહીં સિમ્યુલિંક મોડલ પર છે એના પરથી ડાયરેક્ટલી ઓપન થઈ શકે બીજું અહીં સિમ્યુ લિંક છે એના પર ક્લિક કરશો તો પણ એ સિમ્યુલેશનમાં જશે એટલે બે જગ્યાથી સિમ્યુલેશનમાં જઈ શકાય તો અહીંયાથી આપણે જઈએ સિમ્યુલિંક મોડલ પર સિમ્યુલિંક મોડલ પર જેવું ક્લિક કરશો એટલે આ રીતના આવી જશે હવે આની અંદરથી જે પણ લેવાનું હોય એ લઈ શકાય પણ આપણે કરવાનું છે બ્લેન્ક મોડલ કે મોડલ બનાવવાનું છે તો અહીં ક્લિક કરી આપવાનું બ્લેન્ક મોડલ એટલે ઓટોમેટિક ખુલી જશે હવે આ ખુલ્યા બાદ સૌથી પહેલાં સેવ કરતા હોડવું જોઈએ આપણું કે અહીંથી સેવ અસ કરવાનું છે સેવસ કરવા માટે સૌથી પહેલાં કે કોઈ લોકેશન સેટ કરી દેવાનું આ ડેસ્કટોપ પર જશે અત્યારે એના પર સેવ કરી દઈએ અને ત્યારબાદ લખી દેવાનું ફાઇલનું નામ સિમ્યુલેશન આમાં પણ સેમ નિયમ છે તમે અંડરસ્કોર સ્કોર વન લખશો તો ચાલશે પણ બીજું કોઈ સ્પેસ લેશો તો એ નહીં ચાલે કાં તો આ રીતના સ્પેસ જ નહીં છોડવાની તો આ રીતના કોઈ બી રીતે લખી શકો પણ ખાસ ધ્યાન રાખવાનું કે સ્પેસ અથવા કંઈ વચ્ચે મૂકવાનું થતું નથી અંડરસ્કોર સિવાય બીજું કોઈ લેશે નહીં ત્યારબાદ સેવ કરી દેવાનું છે હવે ફાઇલ છે સેવ થઈ ગઈ છે હવે સેવ થઈ ગયા બાદ એક એક ઓપ્શન જોઈ લઈએ કે કઈ રીતના કરવાનું છે ક્યાંથી કેવી રીતના થશે સૌથી પહેલાં અહીંથી ન્યૂ બીજું બીજું બ્લેન્ક મોડલ લેવાનું હોય આ ચાલુ જ રહેશે હજુ બીજું બીજી ફાઇલ બનાવી છે તો અહીંથી બ્લેન્ક મોડલ લઈ શકાય અથવા આને કેન્સલ કરી અને બીજી બનાવવાની ફાઇલ છે તો અહીંથી ન્યૂ લેવાનું થશે ન્યૂ કરી અને પછી ઓપન કરી શકાય નવી ફાઇલ લઈ શકાય અહીંથી બીજું જૂનો કોઈ પડ્યો હોય એને ઓપન કરવાનો હોય તો અહીંથી ઓપન કરી શકાય પછી સેવ અને સેવ સેવ કરીને ફાઇલને સેવ કરી શકાય સિમ્યુલિંક પ્રોજેક્ટ કે કોઈક પ્રોજેક્ટ બનાવવાનો છે સિમ્યુલેશનનો તો એ કરી શકાય એક્સપોર્ટ મોડલ કરી શકાશે કે બીજા કોઈક ફાઇલમાં લેવાનું હોય બીજા વર્ઝનમાં તો એ પણ કરી શકાશે તો એ બધા ઓપ્શન છે અહીંથી પ્રિન્ટ પણ લઈ શકાશે કે જે મોડલ બનેલું હશે એની પ્રિન્ટ થઈ જશે આ બધા ઓપ્શન છે એ જ્યારે સર્કિટ બનશે તો ત્યારે એ કોપી પેસ્ટના ઓપ્શન છે એ આવી જશે ત્યારબાદ બીજું જરૂરી હોય એવું એક તો અહીં ડાયાગ્રામમાં છે કે ડાયાગ્રામ જે બનશે એની અંદર જે પણ ફોર્મેટિંગ કરવાનું હશે તો એ ત્યારે આ બધા ઓપ્શન છે ઇનેબલ થઈ જશે તો ત્યારે જે પણ રોટેટ અથવા ફ્લિપ કરવાનું હોય એરેન્જ કરવાનું હોય પછી સિગ્નલ એન્ડ પ્રોટ પોર્ટ છે અલગ અલગ પાડવાના હોય તો એ જેવી સર્કિટ બનશે એવું આ બધા ઓપ્શન છે એ આવી જશે બીજા આ ઓપ્શન કરીને પણ આવી શકશે તો જ્યારે સર્કિટ બનાવશો એક બેઝિક ત્યારે એ આવશે બીજું ખાસ મહત્ત્વનું આ સિમ્યુલેશન છે કે સિમ્યુલેશન કે જ્યારે રન કરવાનું હશે તો ત્યારે અહીં રન કરવાનું છે આખું જે પ્રોસેસ છે એ પૂરી થઈ જશે તો ત્યારબાદ રન કરવાનું થશે તો રન કરશું જેવું એ રન થઈ જશે હવે બીજું કે આ રન તો થઈ જશે અહીં તે ડાયરેક્ટલી પણ રન થશે કે જ્યારે સર્કિટ બની જશે તો આ ઓપ્શન છે ઇનેબલ થઈ જશે હવે બીજું ડિવાઇસીસ છે એ ક્યાંથી લાવવાનું તે લાઇબ્રેરી બ્રાઉઝર લાઇબ્રેરી બ્રાઉઝર છે એને ક્લિક કરશું ક્લિક કરશો એટલે આ બધા ઓપ્શન ખુલી જશે કે આ બધા ડિવાઇસ છે હવે કોઈ પણ કમ્પોનન્ટ હોય તો એ બે રીતે લાવી શકાય એક તો અહીંથી ઓપ્શન કરી જે પણ લેવાનું હોય એના પર સિલેક્ટ કરવાનું કે જે પણ કમ્પોનન્ટ અથવા જે પણ ડિવાઇસ લેવાનું હોય સૌથી પહેલાં એ જે હશે એના પર ક્લિક કરવાનું રહેશે એક્ઝામ્પલ એક્ઝામ્પલ તરીકે કે આ કોઈ પણ જોઈતું છે રોટેટરી સ્વિચ ધારો કે જોઈતી છે તો એના પર ક્લિક કરવાનું સૌથી પહેલાં અને ઓપ્શન કરી એડ બ્લોક ટુ મોડલ સિમ્યુલેશન વન કે જે પણ નામ આપેલું હોય ફોલ્ડર ફાઇલનું એના પર એ નામ હશે ત્યાં ક્લિક કરી આપવાનું એ જે હું ક્લિક કરશું એટલે એ જે કોમ્પોનન્ટ છે એ અહીં આવી જશે થોડીક લોડિંગ લેશે અને પછી આવી જશે તો અહીં આ આવી ગયું છે જે પણ કોમ્પોનટ હોય એ અહીં આવી જશે ત્યારબાદ હવે ધારો કે બીજી રીત બીજી રીતમાં લેમ્પ લેવાનો છે તો બીજી રીતથી આ રીતના ક્લિક કરી અને માઉસથી પકડી અને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે એટલે ત્યાંથી પકડી ડ્રેગ કરી અને પછી અહીં જે પણ ફાઇલ છે એની અંદર ડ્રોપ કરી દેવાનું છે તો એ કોમ્પોનટ છે અહીં આવી જશે તો આ બે રીત હતી કે કોઈ પણ કોમ્પોનટ છે એ લાવવા માટે હવે બીજું બાકી બીજું જે પણ છે એ અહીંથી કોમ્પોનટ લેવામાં છે પછી કો કોમ્પોનટ લેવાનું બેઝિક ઇન્ટ્રોડક્શન આવશે કનેક્શન આપવાનું તો માંડીને દરેક વસ્તુ બીજા જે આગળનો લેક્ચર હશે તો એની અંદર કેવી રીતના કોમ્પોનન્ટ મૂકવાના એટલે એક્ઝામ્પલ જોઈશું તો એમાં તમને સારી રીતના ખબર પડશે કે કેવી રીતના કોમ્પોનન્ટ લેવાના છે કયા કયા લેવાના થશે કનેક્શન કેવી રીતના થશે એમાં વેલ્યુ કેવી રીતના નાખશું તો એ બીજા લેક્ચર નેક્સ્ટમાં હશે જ તો હવે કોમ્પોનન્ટ જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ આ કોમ્પોનટ એક તો બીજી રીતે લાવી શકીએ અહીંથી કે એન્ટર સર્ચ આઇટમ કે જે જો તમને નામ ખબર છે તો અહીંથી ડાયરેક્ટલી સર્ચ કરી શકાય બાકી આ આપેલા જ છે હજુ બીજા અંદર જેટલું આ તીર આપેલું છે એનાથી જેટલું અંદર જઈશું એટલા અંદર એ આવ્યા જ કરશે એટલા અંદર કોમ્પોનટ હશે તો આ રીતના ઓપન કરશું અને જે નામ હશે એના પર ક્લિક કરશો એટલે એનું કોમ્પોનન્ટ આવી જશે હવે ઇલેક્ટ્રિકલ માટે છે એ સિમ સ્કેપ કે સિમ સ્કેપની અંદર આવેલું હશે ઘણું બધું સિમસ્કેપમાં ઓપન કરશું એટલે અહીં પાવર સિસ્ટમ છે તો એની અંદર પાવર સિસ્ટમના સિમસ્કેપના કોમ્પોનટ છે એ અલગ અલગ આવી જશે ઇલેક્ટ્રોનિક્સના કોમ્પોનન્ટ જોઈતા હોય તો એ બધા આવી જશે તો જે પણ કોમ્પોનટ જ્યાંથી પહેલાં એકવાર આ જે કોમ્પોનન્ટ છે એ જોઈ લેવાના બધા કે કઈ જગ્યાએ કયા કોમ્પોનન્ટ છે એક્ઝામ્પલ તરીકે આપણને સોર્સ જોઈતા હોય તો અહીંથી સોર્સ મળી જશે કરંટ સોર્સ ડીસી ટુ ડીસી કન્વર્ટર તો જનરેટિક બેટરી આ બધા સોલર સેલ છે તો અહીંથી એ મળી જશે સોર્સ જે પણ જોઈતા હોય એ પછી સેન્સર્સ અલગ અલગ પ્રકારના સેન્સર્સ છે થર્મોકપલ છે થર્મિસ્ટર છે તો એ અહીંથી મળી જશે અને પછી એને કનેક્શન આપવાનું છે તો આ સિમ્પલ છે તો આ બેઝિક હતું કે ક્યાંથી કોમ્પોનન્ટ લેવાના અને કેવી રીતના મૂકવાના એક્ઝામ્પલ તરીકે આ જોઈતું છે તો અહીંથી ક્લિક કરી દેશો અને એને મિનિમાઈઝ રાખવાનું એટલે એ જે કમ્પોનન્ટ છે એ અહીં આવી જશે થોડુંક લોડિંગ લેશે અને પછી જ્યાં એ કોમ્પોનટ છે એ અહીં આવી જશે પછી કનેક્શન આપવા માટે કનેક્શન આપવાનું થશે તો કેટલાક રૂલ્સ હશે એમાં કે આ કોમ્પોનટથી જ આ કોમ્પોનટને એ કનેક્શન આપી શકાય તો કનેક્શન આપવાનું બે એકદમ સિમ્પલ છે તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કેવી રીતના આની અંદર કનેક્શન આપવાનું છે બાકી સર્કિટ ડાયાગ્રામ રન કે આખો ડ્રો થઈ જાય કમ્પ્લીટ કનેક્શન થઈ જાય એના પછી અહીંથી રન કરવાનું રહેશે કે જે હું રન કરશું એટલે આપણને એ રિઝલ્ટ બતાવશે અને અહીં ટાઈમિંગ કેટલો લેવાનું છે ગ્રાફ કેટલો તમારે સિમ્યુલેશનનો ગ્રાફ કેટલો રહેવો જોઈએ તો એ અહીંથી એ ટાઈમ સેટ કરવાનું રહેશે તો એ નાની નાની વસ્તુઓ હજુ ઘણું બધું બાકી છે કે જે આવશે અત્યારે આ ખાલી બેઝિક હતું કે જેની અંદર કોમ્પોનન્ટ ક્યાંથી લેવાના શું હતું એ એ જ જોવાનું હતું હવે નેક્સ્ટમાં તે કેવી રીતના એક એક એક્ઝામ્પલ જોઈશું પહેલાં સિમ્પલ જોઈશું પછી નેક્સ્ટ 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 લેવલ સુધી જતા જઈશું અને મેમ તમને ખબર પડતું જશો તો આજે મેટલેબના લેક્ચર્સ છે કોડિંગના અને સિમ્યુલેશનના તો ખાસ જોવા અને પૂરેપૂરું જોવું જેથી કરીને તમને દરેક વસ્તુ ખબર ક્લિયરલી પડી જશે અને નોલેજ મેળવવાનું છે શીખવાનું છે કે કેવી રીતના આ બધું તમને પછી કામ આવશે કે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવાનું છે કોઈ જગ્યાએ નાનો પ્રોજેક્ટ કરવાનો છે મોટો પ્રોજેક્ટ કરવાનો છે તો ત્યારે આ સિમ્યુલેશન અને કોડિંગ ખૂબ જરૂરી રહેશે આ સારા કો તમને બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ સિમ્યુલેશન એ સમજાઈ ગયું હશે આભાર